ગામડાના ત્રણ બાપા હાના પાપા ને કાના પાપા ને એને એમ થયું કે હાલો આજ તો અમદાવાદ ફરવા માટે જાય, તો કે બસ માં જાવું ટ્રેન માં? ઈ કે બસ માં નો જવાય ટ્રેન માં નો જવાય. કેમ? ઈ કે ટ્રક માં વયા જાય, ખટારામ બેહો ને તો કે સસ્તામ પતે. તે રોડ ઉપર ઉભા રહ્યા ને એમાં એક ખટારો નીકળ્યો, તે આમ હાથ કર્યો એટલે ઉભો રાખ્યો કે અમદાવાદ જવું છે, બેહી જાવ 10-10 રૂપિયા. એ ત્રણેય બેહી ગયા. એ ટ્રક ઉભો તો ને બેઠા ને ટ્રક હાલતો કર્યો, ડ્રાઈવરે 2-3 વાર ગેર બદલાયો હતો. આના પાપા એ કાના પાપા ને ઠોમો માર્યો કે આ જુવાન આ બળીકો કાઢી નાખવા માંગે છે, આનાથી નીકળશે નહીં. આ એવી વાતો કર્યા આવે. એમાં અમદાવાદ પેલા રસ્તામાં હોટલે ખટારો ઉભો રાખ્યો. ડ્રાઈવર કે હાલો બાપા જમવા. ઈ કે તું જમ્યા? અમે તો ઘીરે શિરામણ કરીને આવ્યા છે, તું જમતો આવ્યો તો અમે એક તારું કામ કરી દઉં. ડ્રાઈવર ને એમ કે આ લોકો કઈ ગાફો મારી દે ને કાચ સાફ કરશે ને એવું કઈ કરશે. એ તો જમવા ગયો. જમવા ગયા પછી ત્રણેય બાપા ચોઈટા કે ડુંગરી ઉપાડે મૂરો ઉપાડે એમ ડિપ્રેશન માંથી ઘેર કાઢી ને મૂકી દીધું એક ભાઈ. ડ્રાઈવર જમીને આવ્યો એટલે કાના પાપા એ પૂછ્યું જમ્યો? કે હા શું જમ્યો? એ કે બે રોટલી ની કે એક શાક ને એક દાળ ભાત. એ કે દાળ ભાત ખાય એનાથી દીકરા બળીકા ન નીકળે. ત્યારનો મહેનત કરતો હતો ને જો આ કાઠી મૂકી દીધી.